ધોરાજીના તોરણિયા ગામમાં આવેલ સેવાદાસ બાપાના આશ્રમ નકલંક ધામ ખાતે અષાઢી બીજનું અનેરું મહત્વ હોય છે. અષાઢી બીજ નિમિત્તે નકલંક ધામ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ બે દિવસનો મેળો યોજાય છે, ત્યારે બે દિવસ બાદ તોરણિયા ધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ યોજાશે અને જેમાં બે દિવસ તોરણિયા નકલંક ધામ ખાતે ભજન, ભોજન અને ભક્તિનો અનેરો સંગમ થશે, ત્યારે ઉજવણીને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે. સદેવદાસ અમર દેવદાસ અષાઢી બીજ હર વર્ષે તોરણિયા ગામની અંદર ઉજવાય છે. છેલ્લા બે વર્ષથી આ બંધ હતી એટલે આ વખતે બે દિવસનો કાર્યક્રમ રાખી અને અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરેલું છે. દરેક જનતાને ભાવભીનું આમંત્રણ આપવાનું છે, માટે આ અષાઢી બીજનું આજના આયોજન છે. અષાઢી બીજનું મહત્વ એ છે કે જ્યારે અમારા બાબા રામદેવજી સનાતન ધર્મની સ્થાપના આ બધું તો એ પરંપરાને અનુલક્ષીને અષાઢી બીજ ઉજવાય છે, ત્યારે દરેક સંતો ભક્તો ભેગા મળી પ્રસાદ રામદેવજી મહારાજની પાઠ પ્રસાદી આ બધું આયોજન કરી અને ભગવાન પાસેથી પવિત્ર પવિત્ર ચેતના ઉમેરી છે. હા, તોરણિયાની અંદર બે દિવસ અમે ભજન અને ભોજન, કારણ કે બાપુનો ઉદ્દેશ જ એક છે, ભજન અને ભોજન. તો સંતવાણીનું આયોજન કર્યું છે બે દિવસ માટે, દરેક યાત્રિકો માટે રહેવાની, નાવા ધોવા, ખાવા પીવા, ચા પાણી દરેક સગવડ અહીંયા કરવામાં આવી છે. આ આયોજન અમારું બે દિવસ માટેનું છે. સર્વના મારા સદેવદાસ અમરજીદાસ, આજે નકલંક ધામ તોરણિયા જે બીજનો મહોત્સવ ઉજવાયેલો છે, અષાઢી સુદ બીજ, બે દિવસનું ભવ્ય આયોજન રાજેન્દ્રદાસ બાપુએ રાખેલું છે અહીંયા, અને હજારોથી લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ પણ લેવાના છે બે દિવસ સુધી. તો જાહેર જનતાને ભાવભીવાણીથી આમંત્રણ આપી છે, બાપુનું પણ આમંત્રણ છે કે પધારો અને બીજનો લાભ લ્યો, અને બે રાતે સંતવાણી પણ છે અને તમામ કલાકારો જે અહીંયા આવવાના છે નામે નામે, અને એમાં જે મોટા કલાકારો જે છે બધાએ એ પણ અહીંયા પધારવાના છે. આજ પણ રાતે સંતવાણી છે અને કાલની રાતે પણ સંતવાણી છે, અને સવારમાં નેજા ઉત્સવ છે, અને બીજને દિવસે સાંજે 5 વાગ્યે ધર્મસભા રાખેલી સંતોની બાપુએ. તો એનો લાભ લેવા માટે જાહેર જનતાને અમે ભાવભીવાણીથી આમંત્રણ આપીશું, અને પ્રસાદ લેવા પણ બધા પધારો, આવું અમારું ભાવભીવ આમંત્રણ છે બધાને. મારા સદેવદાસ અમર દેવીદાસ. દેવીદાસ અમર દેવીદાસ. અષાઢી બીજ પૂર્વ સંધ્યાએ નકલંક ધામ તોરણિયા આશ્રમ તરફથી ધરક ધર્મગુરુની જનતાને ભાવભર્યું આમંત્રણ આપી બે દિવસ આ ધર્મ મહોત્સવમાં દરરોજ રાત્રે સંતવાણી છે. 30 તારીખ અને 1 તારીખે, 1 તારીખે અખિલ ભારતીય સંત સમિતિ તરફથી ધર્મસભાનું પણ આયોજન કરેલ છે, તેમાં સંતો રાજકીય મહાનુભવો પણ આવે છે. તો આ મેળાનો દરેક ધર્મપ્રેમી જનતા લાભ લે તેવી નકલંક ધામ તોરણી આશ્રમ તરફથી.